નમસ્તે વિદ્યાર્થીઓ મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 3માં ગુજરાતી વિષય ભણીશું. તો બધા જ વિદ્યાર્થીઓ ગુજરાતીની ચોપડી અને નોટ લઈને બેસી જાઓ. ગુજરાતીમાં આપણે અહીંયા સુધી ચલાવ્યું હતું, બરાબર? હવે આ પ્રશ્નના જવાબ આપણે અહીંયા લખવાના છે, તો હું તમને લખાઈશ, બરાબર? એ તમારે એ રીતે તમારી ચોપડીમાં લખવાના છે. પ્રશ્ન એક, પહેલી વાર ટીકુ ચંદુને કેમ ઝડપથી શોધી શકી, બરાબર? તો આપણે લખવાનું, આનો આ પ્રશ્ન નહીં લખવાનો, પછી લખવાનું, કારણ કે ચંદુ એક પહોળા ઝાડ પાછળ સંતાયો હતો, પણ તેની સૂંઢ અને ઉછળી તો દેખાતા હતા, બરાબર? કેમ? તો આખો પ્રશ્ન જુઓ, પહેલી વાર ટીકુ ચંદુને કેમ ઝડપથી શોધી શકી, તો કારણ કે ચંદુ એક પહોળા ઝાડ પાછે સંતાયો હતો, અને પણ તેની સૂંઢ અને પૂંછડી તો દેખાતી જ હતી, એટલે તે જલ્દી ઝડપથી શોધી કાઢ્યો હતો. હવે બીજા પ્રશ્નમાં શું છે કે તું તો ઝાડ કરતાં જાડો છું, એવું ટીકુએ ચંદુને શા માટે કહ્યું? આપણે આગળ ભણાવી ગયા હતા ને, કેમ કીધું તું? કારણ કે એ ઝાડ પહોળા ઝાડ પાછળ સંતાયો હતો, તો પણ તેની સૂંઢ અને પૂંછડી દેખાતી હતી ને, એટલે તેણે કીધું હતું કે તું તો ઝાડ કરતાંય જાડો છું. તો આગળ લખીશું આમાં, કારણ કે ચંદુ પહોળા, આનો આ જવાબ આવશે, ઝાડ પાછળ સંતાયો હતો, છતાં તેની સૂંઢ અને પૂંછડી દેખાતા હતા, બરાબર? એટલે આનો આ જવાબ આવશે, બરાબર? હવે બીજો પ્રશ્ન આગળનો, આગળ શું કહે છે ત્રીજો, કે જ્યારે ટીકુ પાંદડા નીચે સંતાઈ ગઈ ત્યારે ચંદુએ એને શોધવા શું કર્યું? તો ચંદુએ શોધવા શું કર્યું? આજુ જોયું, બાજુ જોયું, આગળ જોયું, પાછળ જોયું, ઉપર જોયું, નીચે જોયું, આમ દોડ્યો તેમ દોડ્યો, પણ ટીકુ દેખાઈ નહીં ને તે થાકીને હાંફવા લાગ્યો. તો આપણે અહીંયાથી ક્યાંથી લખવાનું? તો સંતાઈ ગયો છે ને, બરાબર? તો શું પછી ચંદુએ શોધવા, એવું લખવાનું, ચંદુએ આટલો પ્રશ્ન જે છે ને એટલો એનો એ જ લખવાનો, પછી લખવાનો, ચંદુએ શોધવા
આજુ જોયું બાજુ જોયું આગળ જોયું પાછળ જોયું ઉપર જોયું નીચે જોયું આમ દોડ્યો તેમ દોડ્યો પણ ટીકુ દેખાય નહીં ને તે થાકીને હાંફવા લાગ્યો બરાબર હવે આયા ચોથો પ્રશ્ન ચોથો પ્રશ્નમાં શું છે કે ટીકુ ચંદુને કેમ શોધી ન શક્યો તો શું આવે તો ટીકુ ચંદુને કેમ શોધી ન શક્યો તો કે ચંદુ બુદ્ધિ વાપરીને મોટો મોટો ગોળ પથ્થર વચ્ચે પૂંછ અને મોં કાન સંકોડીને બેસી ગયો હતો અને તે એક પથરા જેવો લાગતો હતો તેથી ટીકુએ ચંદુને શોધી ન શકી બરાબર તો આપણે અહીંયા લખીશું ચંદુ બુદ્ધિ વાપરીને મોટા મોટા ગોળ પથ્થરો વચ્ચે પૂંછ મોં કાન સંકોરીને બેસી ગયો હતો અને તે એક પથરા જેવો જ લાગતો હતો તેથી ટીકુ ચંદુને શોધી ન શકી બરાબર હવે આપણે જોઈશું પાંચમો પ્રશ્ન પાંચમા પ્રશ્નમાં શું છે કે ટીકુને ક્યારે નવાઈ લાગી તો કે ટીકુને ક્યારે નવાઈ લાગી તો ટીકુ જે પથ્થર ઉપર ચડી હતી તે પથ્થર ઊભો થયો અને એ પથ્થર નહીં પણ હાથી જ હતો અને તે જાણી ટીકુને નવાઈ લાગી તો આપણે લખવાનું ટીકુ જે પથ્થર પર ચડેલી હતી તે પથ્થર ઊભો થયો શું થયો ઊભો થયો અને એ પથ્થર નહીં પણ હાથી
હતો તેથી ટીકુને નવાઈ લાગી છઠ્ઠો તો ચંદુ થપ્પો ન કરી શકે માટે ટીકુએ શી યુક્તિ કરી તો ચંદુ ઠપકો ન કરી શકે માટે ટીકુએ અક્કલ વાપરી અને તે પગ ઉપર થઈને ચંદુના કાળના પાછળ સંધાઈ ગઈ તો આપણે લખવાનું કે અક્કલ વાપરી બરાબર તો ચંદુ થપ્પો ન કરી શકે માટે ટીકુએ અક્કલ વાપરી તો આપણે અહીંયા સુધી તો માટે સુધી તો લખવાનું જ છે પછી લખવાનું વાપરી તે પગ પર થઈને તે પગ પર થઈને ચંદુના કાન પાછળ સંતાઈ ગઈ બરાબર બધાને સમજ પડી ને કે ના પડી બરાબર આટલે સુધી જોયું હવે આપણે પાછળના પડતા ઉપર જોઈશું આમાં અભિનય એટલે વાર્તામાંથી સંવાદ શોધો પહેલાં સંવાદ ભાવ પ્રમાણે અને પછી જે સંવાદ પણ વિરોધ ભાવે અભિનય કરો આપેલી સૂચના મુજબ વિદ્યાર્થીઓને વાર્તામાંથી સંવાદ શોધવા કહો અને વાર્તા પ્રમાણે તેમજ તેથી જુદા ભાવ સાથે અભિનય કરો ચિત્ર નંબર એકમાં ટીકુનો સંવાદ ના રે ના ચંદુડા તું પણ સી મસ્કરી કરે છે એટલે આ જે વિદ્યાર્થીઓનો આવે ત્યારે વિદ્યાર્થીઓને અભિનય કરાવવાનો છે એટલે આપણે આમાં જોવાનું નથી હવે આપણે એને નીચે જોવાનું છે તે નીચેનામાં શું છે કે વિચારો વાંચો વિચારો ઓળખો અને લખો તો આપેલા શબ્દ સમૂહને વાંચવા કહો એટલે આ જે શબ્દો આપ્યા છે તે વાંચવાના છે અને વાંચ્યા પછી આ શબ્દો કે શબ્દ સમૂહ કોણ બોલે છે જે હાથી બોલે છે તે હાથીના ખાનામાં અને કીડી બોલે છે તે કીડીના ખાનામાં અને બંને બોલે છે તો બંનેના ખાનામાં લખવાના કહે છે એટલે જે કીડી બોલે એ આ ખાનામાં કીડીના ખાનામાં લખવાનું જે હાથી બોલે છે તે હાથીના ખાનામાં લખવાનું અને કીડી અને હાથી બંને જે વાક્ય બોલે છે એ બંનેના ખાનામાં લખવાના રહેશે બરાબર તો હવે આપણે જોઈશું આગળ કે પહેલું છે શું છે પહેલું બહાર આવ શું છે બહાર આવ એ વાક્ય કોણ બોલે છે તો બહાર આવ હવે એ વાક્ય હાથી બોલે છે કોણ બોલે છે હાથી એટલે આપણે અહીંયા લખવાનું કે બહાર આવ બરાબર પછી હવે મસ્કરી કરે છે તો કોણ બોલે છે તો મસ્કરી કરે છે તે કીડી બોલે છે તો આપણે લખવાનું કીડી બોલે છે એટલે કીડીના ખાનામાં લખ્યું તેવી જ રીતે બરાબર સંતા જે શું બરાબર સંતા જે તો તે કોણ બોલે છે તો બરાબર સંતા જે તે કીડી બોલે છે કોણ બોલે છે કીડી એટલે લખવાનું
बराबर संताजे हवे आया के बचाओ बचाओ शू बचाओ बचाओ तो ये कौन बोले छे कीडीज बोले छे इतले आपणे अहीं लखवानुं बचाओ बचाओ बराबर पछी हवे मारो दाव कोण हवे मारो दाव एवं कोण बोले छे तो कौन बोले छे बोलो तो हाथी बोले छे कौन बोले छे हाथी इतले हाथी ना खाना में लखवानो बराबर हवे चाल संताई जा ये कौन बोले छे हाथी बोले छे इतले आपणे फरी हाथी में लखवानो બરાબર હવે લખી લીધું પછી આગળનું હેન ઘેન દીવા ઘેન એ કોણ બોલે છે બંને જણા બોલે છે કોણ બંને જણા એટલે બંનેમાં લખવાનું પછી એક વાર તું જીતી તો એ કોણ બોલે છે હાથીભાઈ એક વાર તું હાર્યો કોણ બોલે છે કોણ બોલે છે તો કે એ કીડી ભાઈ બોલે છે કોણ કીડી એક વાર હું જીત્યો તો લખવાનો બરાબર આટલે સુધી આપણે થયું હવે આપણે આ પતી ગયું ને બધાને સમજ પડીને હવે આપણે સામેના પત્તા ઉપર જોઈશું સામેના પત્તા ઉપરમાં એવું છે કે આપેલા વાક્યનો અર્થ સમજાવો તા સમજાવતો હોય તેવા વિકલ્પ પસંદ કરો અને ખરાની નિશાની કરો આમાંથી જે સાચો વિકલ્પ લાગે એની સામે આપણે સાચું કરવાનું રહેશે તો ચંદુ એક જાડા ઝાડ પાછળ સંતાઈ ગયો તો શું આવે તો ચંદુ જાડો હોય તો જ હાથી સંતાઈ શકે ઝાડ જાડું હોય તો જ હાથી સંતાઈ શકે ઝાડ જાડું હોય તો જ હાથી નાનો દેખાય અને હાથી કોઈ પણ ઝાડ પાછળ સંતાઈ શકે તો શું ઝાડ જાડું હોય તો જ હાથી સંતાઈ શકે તેના ઉપર આપણે સાચું કરવાનું રહેશે બરાબર એવી જ રીતે હવે બીજું વાક્ય જોઈશું ટીકુએ અક્કલ વાપરી શું ટીકુએ અક્કલ વાપરી તો ટીકુએ ચિત્ર દોરવામાં બધા જ રંગ વાપરી કાઢ્યા ટીકુએ બઢીના બુઢીના બાલ ખરીદવા અને ખાઈ નાખ્યા અને ટીકુ પાસે ઓછા રંગ હતા છતાં તેણે બુદ્ધિ વાપરી આખું ચિત્ર પૂરું કર્યું
तो टीकू पासे ओछा रंग हता, छता तेने बुद्धि वापरी आखू चित्र पूरू कर्यू, तेनी सामे आपणे साचू करवानु रहेशे। बराबर। हवे नीचे त्रण, त्रण नंबर में छे के चंदुए आँखो झीणी करी। शू करी? चंदुए आँखो झीणी करी। तो पहलू, चंदु ध्यानपूर्वक जोवा लाग्यो। चंदुए दूरनू देखातू न हतू के चंदुनी आँखो झीणी हती। तो आमां शू लख्युं छे के चंदुए आँखो झीणी करी, એટલે ઝીણી કરી હોય તો આપણે કોઈ પણ વસ્તુ એવું જોતા હોય, એકદમ ધ્યાનથી જોતા હોય ને, ત્યારે આપણી આંખો કેવી થઈ જાય? ઝીણી થઈ જાય છે। એટલે આમાં શું આવે કે ચંદુએ ધ્યાનપૂર્વક જોવા લાગ્યો। પહેલાની ઉપર સાચું કરવાનું રહેશે। હવે આયા ચોથો। શું? હવે આયા ચોથો કે વાતોના તડાકા મારવા। શું કીધું છે? વાતોના તડાકા મારવા। તો કે વાતોના તડાકા મારવા, તો વાતો કરતા કરતા કૂદકા મારવા, ઘણી બધી વાતો કરવી અને તડકામાં વાતો કરવી। તો વાતોના તડાકા મારવા એટલે તડકામાં તો વાતો કરી જ ના હોય, તો વાતો કરતા કરતા કૂદકા મારી આવવા લાગે છે? તો કે ના, તો કે ઘણી બધી વાતો કરવી એટલે વાતોના તડાકા મારવા, એટલે બહુ જ બધી વાતો હોય એટલે નકરી વાતો કર કરીએ, એટલે શું આવે કે ઘણી બધી વાતો કરવી। શું આવે? ઘણી બધી વાતો કરવી, એટલે બે નંબરમાં સાચું કરવાનું। હવે હાયા પાંચમું, હસતા હસતા ચંદુના દાંત બહાર આવી ગયા। શું કહે છે? હસતા હસતા ચંદુના દાંત બહાર આવી ગયા। તો ચંદુ દાંત બહાર કાઢીને હસવા લાગ્યો, ચંદુ ખડખડાટ હસવા લાગ્યો કે ખડખડાટ હસતા ચંદુના દાંત દેખાવા લાગ્યા। આપણને શું કહે છે કે હસતા હસતા ચંદુના દાંત બહાર આવ્યા, એટલે દાંત બહાર કાઢીને તો આપણે હસતા નથી, એટલે એ વાક્ય તો આવે નહીં। ચંદુ ખડખડાટ હસવા લાગ્યો, હસતા હસતા તો હસવા લાગ્યો, ખડખડાટ હસે તો કંઈ દાંત બહાર આવી જાય છે? ના। તો આમાં શું આવે કે ખડખડાટ હસવાથી ચંદુના દાંત દેખાવા લાગ્યા।